लाइक करो शेयर करो सब्सक्राइब करो जरूर जलाराम खमण नो रसावड़ा खमण नो टेस्ट करवा आओ। जलाराम खमण ની વસ્તુ અને વર્ષોથી પ્રખ્યાત છે અને ઘણા વર્ષોથી એ લોકો સંકળાયેલા છે આ ધંધામાં અને સારું એવું કામ કરે છે અને બધી વસ્તુ ગરમ ગરમ આપે છે। કોઈ ભી ગ્રાહકને નાસીપાસ નથી કરતા કે ભાઈ વસ્તુમાં મજા નહીં આવી એવું નહીં આવે। અને બીજું અમે અત્યારે નાસ્તો કરી રહ્યા છે, નાસ્તો કરીને અત્યારે અમે જોઈ રહ્યા છે મને પછીનો થઈ રહ્યો છે, એટલે વસ્તુ એટલી સરસ છે અને બધું એટલું સારું છે કે એમને હવે તુલના આપણે એવું નહીં કે ભાઈ નહીં સારું છે સારું છે એમ નહીં કહેવાય, પણ રિયલમાં દિલથી આપે છે બધી વસ્તુઓ। અને અત્યારે લોકોને એક બહુ મોટો ડર ફેલાઈ રહ્યો છે કે વસ્તુ ઘણી જગ્યાએ અનહાઈજેનિક હોય, સ્વચ્છતા નથી હોતી, તો એની વિશે તમે શું કહેશો? હવે જે માણસ એવું કરે છે એ જગ્યા પર આપણે નહીં જવાનું, આપણે તો અમને ખબર છે આ વર્ષોથી જૂનાને જાણીતા છે અને વર્ષોથી કામ ચાલે છે એટલે એમની વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી। સ્વચ્છતા એક નંબર છે, સ્વચ્છતા એક નંબર છે અને બધી જ વસ્તુ સારી બનાવે છે અહીંયા। મતલબ તમે કેટલા ટાઈમ થી નાસ્તો કરો છો? અરે અમે તો 30 વર્ષથી જૂના, અમારે ચોક બજાર થી અમારે તો કામ ચાલુ છે। અને તમે અહીંયા આવો તો તમને તમારી ફેવરેટ વસ્તુ શું, તમે શું ખાવ? રતારોની પૂરી છે ને બટાકા પૂરી છે અને પેટીસ, અને બીજું કે રસાવડા ખમણ જે મોસ્ટ ફેમસ, મોસ્ટ બહુ ફાઇન ફેમસ છે। જમીન ને અંદર થવાનું ક્લિનિંગ પૂરું કરવું પડે, તમે ક્લિનિંગ નહીં કરો મોડામાં કાંકરી તો આ છે આપણે જલારામ ખમણના જેકીભાઈ, તો એ કે આપણને બતાવે છે વાહ જેકીભાઈ વાહ। તો જેકીભાઈ આ શું બની રહ્યું છે અત્યારે? તમે જલારામ ખમણ એલપી જમાણીવાલા, અમારી સામે પીસ છે રતાલું પૂરી, જે અમારે અહીંયાની બહુ હોટ ફેવરિટ ડીશ છે આ, જ્યાં લોકો દૂરથી ખાવા આવે છે, દૂરથી એટલે આખા સુરત શહેરમાંથી, સુરત શહેરના આજુબાજુના ગામડાવાળા બી પીસ ખાવા, એના બે ત્રણ રીઝન છે, એક ક્વોલિટીમાં બેસ્ટ, એક પ્રાઇસમાં રિઝનેબલ, એક અમારો પ્રેમ ભાવ, ત્રણ વસ્તુ અમારી કામ લાગે છે। બીજી વસ્તુ, સુરતની આજુબાજુના જે ગામડાઓ છે ને ત્યાં બી અમારા ઘણા બધા મિત્રો રહે છે, એમાંથી એક છે અમારા ઓલપાડ ગામમાં રાજુભાઈ, ઓલપાડ ગામમાં રાજુભાઈ છે સરસ ગામના, તાલુકો ઓલપાડ કહેવાય ને ગામ સરસ કહેવાય, એ રાજુભાઈ અમારા પરમ મિત્ર છે, એ અમારા કસ્ટમર હતા ને હવે અમારે મિત્રતા ભાવ છે, પણ એટલું બધું લોક સેવાનું આ કામ કરે છે રાજુભાઈ, એની કોઈ લિમિટ નથી, અડધી રાતે બી કોઈને બી જરૂર પડે તો તરત દોડે છે, એમનું રિયલ કામ મંડપનું છે, એમના આજુબાજુના ગામમાં કોઈ બી ખમણનો કસાનો બી ઓર્ડર હોય તો જલારામ ખમણમાં જ આવે છે, કારણ કે જલારામ ખમણ એક વિશ્વસનીય સંસ્થા છે, એ જગ્યા છે જ્યાં તમને સંતોષ બી મળે ને રિઝનેબલ પ્રાઇસથી મળે, એટલે અમારા રાજુભાઈને અમારા એ દિલથી શુક્રિયા છે ને એમના જેવી પ્રવૃત્તિ હરેક વ્યક્તિ કરે લોક સેવાનું કામ। એક દિવસમાં કેટલી રતાળો પૂરી, આમ કેટલા કિલો રતાળો આશીર્વાદથી કોઈ દિવસ ગણતરી કરી નથી, કોઈ ગરીબ માણસ આવે, ગરીબ વ્યક્તિ આવે, સરકાર વ્યક્તિ આવે, એમને બી આપીને કોઈ દિવસ કોઈને એ નથી કરતા, જલારામ બાપા એક જ શીખવાડ્યું છે કે લોકોને ખવડાવો પ્રેમ ભાવથી, સૌ ખવડાવો ને તમારો જે નફો હોય એ રિઝનેબલ ભાવથી લઈને ખવડાવો ને સેવા ખોલીને ખવડાવો, હા એ જલારામ બાપાએ અમને શીખવાડ્યું। તો આપણે અહીંયા જલારામમાં તમારે શું શું બને છે, કેટલી આઈટમ? જલારામ સબ ખમણમાં 300 આઈટમ તમને મળશે લાઈવ, 300 આઈટમ લાઈવ લાઈવ બધા નજર સામે લઈને આવો, 50 માણસનું ટોળું લઈને આવો, હું એક પછી એક એમને 50 દિવસ ગરમ ગરમ ખવડાવીશ ને પછી એ બે હાથ જોડી દેશે સાહેબ હવે જગ્યા નહીં ખવાય કોઈ થી ભાઈ, એટલું બધું અને નજર સામે ગરમા ગરમ 300 વસ્તુ, હવે અમારા ની સ્પેશિયાલિટી છે રતાલુ પૂરી, ટામેટા પૂરી, પોંકવડા, સીઝન પ્રમાણે પોંકવડા બહુ હોટ ફેવરિટ છે, બટાકા પૂરી, પંજાબી સમોસા, કચોરી, કાંદાની કચોરી, પંજાબી કચોરી, ઘણી બધી આઈટમ છે, એકદમ હોટ ફેવરિટ છે, ટમાટાની લીલા નારિયેલની પેટીસ ખાઉં તો આપણે જેકીભાઈ મેં તમને હું તમે ટ્રાફિક જો હા નાનેથી લઈને મોટા હરેક ધર્મના લોકો તમને જોવા મળશે,
તો જેકીભાઈ હું તમને એમ કહું છું કે આપણે અહીંયા ઘણા વિડીયો તમારા જોયા છે કે બધા લોકો આવે અને એને તમને મહારાજી થાળી છે ને કેસ કરાવો છો બધાને અમે અમને કરાવશો તમારા માટે સ્પેશિયલ બનાવીશ મહારાજા થાળી મહારાજા માટે કમસે કમ 20 જણ જોઈએ જલારામ છે તમે આવો એટલે જેકીભાઈ ને મળી લેજો સુરત નું જમણ કાશી નું મરણ અને સુરત જેવું આજે રતાળુ પૂરી આપણે તમે જે કટિંગ થતાં જોયું હતું એ રતાળુ પૂરી બનાવવામાં એટલું ધ્યાનથી મૂકવું પડે છે. તમે જુઓ પૂરીની ઉપર કેટલી આ બે ભાઈ છે, ખાલી એક પૂરીમાં બે ભાઈ મહેનત કરે છે. અંદર મસાલો સ્પેશિયલ એક ભાઈ અંદર ખાલી ઉપર મસાલો ભભરાવે છે અને એક ભાઈ અંદર ફ્રાઈડ કરે છે પૂરીની. નમસ્કાર મિત્રો, તો તમે જોઈ શકો છો કે ફેમિલી મસ્ત છે. આ પૂરી ખાવા આવી છે તો કાકા આજે બર્થડે છે ને એનિવર્સરી પણ છે, તો કાકા તમને કેવું લાગે છે આ પૂરી ટેસ્ટ કરી? એકદમ સરસ લાગે છે. મારી બર્થડે છે, આ લોકોની એનિવર્સરી છે અને આ છોકરાની બર્થડે છે અને છોકરાની બર્થડે છે. તમે અહીંયા કેટલા ટાઈમથી પૂરી ખાવ છો? અમે ઘણા વખતથી પૂરી ખાઈએ, લગભગ છેલ્લા એક વર્ષથી આવીએ જ છીએ. અમારા ભાઈનું મકાન એ પાછળ જ છે, અહીંયા ઋષિપુરા રો હાઉસમાં રહી છે અને ત્યાંથી અમે અહીંયા આવીએ છીએ. આજે સ્પેશિયલ બર્થડે ઉપર તમે પૂરી ખાવા આવ્યા? બાય 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 બાય. પાક્કા ગુજરાતીઓ છે ભાઈ બધા, એકવાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. રતાળુ પૂરી એની વેઇટ કરે છે અને આવશે પછી એ લોકો આનંદ થી ખાશે. અને બધા એકવાર વિશ કરી દેજો અંકલ ને હેપી બર્થડે અંકલ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.